પળે પળના સમાચાર જોવા માટે જીટીવી ગુજરાત ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો. જોતા રહો જીટીવી ગુજરાત ન્યૂઝ. ગારેધાર સનસરા હાઈવે પર સુપર ગામની ચોકડી પાસે અંદાજિત 700-800 લોકોની અવરજવર કે જેમાં બહારથી આવેલા લોકો કે જેનું પોલીસ અને આરોગ્યની ટીમ સાથે તપાસ કરીને રજીસ્ટ્રેશન કરી ત્યારબાદ જ એન્ટ્રી આપવામાં આવે છે. ગુજરાતમાં લોકડાઉન 4 નવા રંગરૂપ સાથે ટૂંક જ સમયમાં આવી રહ્યું છે ત્યારે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી ભાવનગર જિલ્લામાં લોકો આવી રહ્યા છે. લોકો ક્યારેક ગારેધાર તાલુકાના સુપર ગામે પોલીસ દ્વારા હાલ તો પોસ્ટ બનાવવામાં આવી છે. પોલીસ તેમજ જીઆરડીના જવાન સાથે આરોગ્યની ટીમ ખડે પગે જોવા મળી રહી છે. આરોગ્ય ટીમ સ્ક્રીનિંગ તેમજ કોરોના વિશે માહિતગાર લોકોને કરી રહ્યા છે અને જે કોઈ લોકોને શંકાસ્પદ લાગે તેને રિફર પણ કરી રહ્યા છે. હજુ એક પણ કેસ ગારેધાર તાલુકામાં નથી આવ્યો. આરોગ્યની ટીમ સાથે પોલીસ ટીમ ખૂબ જ સારી રીતે પોતાનું કામ કરી રહી છે. લોકોને પણ જાગૃત કરી રહ્યા છે. જે લોકો ખોટી રીતે બહાર આવીને પસાર થાય તો પોલીસ તેના પર કાયદેસરની કાર્યવાહી કરી રહી છે. અહીંયા મહિલા પોલીસ પણ ખડે પગે કામ કરી રહ્યા છે અને પોતાના પરિવારને છોડીને આ કોરોનાની મહામારીમાં તેની અદ્ભુત સેવા પણ આપી રહ્યા છે. સાથે અમને જાણવા મળ્યું કે જીઆરડીના જવાન વિપુલ ચુડાસમા છેલ્લા 12 દિવસથી પોતાના ઘરે નથી ગયા. સુપરગામ તેમજ ગારેધારના અલગ અલગ વિસ્તારોમાં તેઓ ફરજ બજાવી રહ્યા છે. 24 કલાક ડ્યુટી નિભાવી રહ્યા છે. ત્યારે આ જીઆરડીના જવાનને પણ શત નમન કે આવી કોરોના મહામારીમાં પણ તેઓ પોતાની ફરજ નિભાવી રહ્યા છે, એ પણ પરિવારથી દૂર રહીને. આશ્રી સુપરગામ ચેકપોસ્ટ પાસે 1500 લોકોની અવરજવર રહેતી હોય છે, જેને ધ્યાનમાં રાખીને પોલીસ પણ ડોક્ટરો પણ ખૂબ જ સારી રીતે ફરજ બજાવી રહ્યા છે. નમસ્કાર દર્શક મિત્રો, આ લોકડાઉનના સમયમાં જ્યારે જીટીવીની ટીમ અલગ અલગ વિસ્તારોમાં રિયાલિટી ચેક કરી રહી છે ત્યારે તમે જોઈ શકો છો આ સુપર ગામના દ્રશ્યો છે, જ્યાં જે બીજા અલગ અલગ રાજ્યોમાંથી કે અલગ અલગ જિલ્લાઓમાંથી જે પબ્લિક આવતું હોય છે ને અહીંયા એન્ટર થતું હોય ત્યારે અહીંયા ચેકપોસ્ટ બનાવવામાં આવી છે પોલીસ દ્વારા અને આરોગ્યની ટીમ દ્વારા તપાસ કરવામાં આવે છે કે આ વ્યક્તિ શંકાસ્પદ છે કે કેમ છે અને ક્યાંથી આવે છે. ત્યારે ડૉક્ટર સાથે સીધી વાત કરીશું. જી સાહેબ, આપનું નામ અને આપ કેવી રીતે જે લોકોને માર્ગદર્શન આપો છો કોરોના વિશે? હાલ COVID-19ની અંદર અમે લોકો કામ કરી રહ્યા છીએ, તેમાં તો મેઇન પહેલાં કે જે બહારથી પબ્લિક આવી રહી છે અત્યારે માઇગ્રેશન થઈને, એને અમે અહીંયા લાઇનમાં તે ઊભા રાખીએ છીએ અને એમના સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરાવીએ છીએ. તેમજ એ લોકોનો અમે થર્મલ સ્કેનર ગન દ્વારા તપાસ કરીએ છીએ, ટેમ્પરેચર માપીએ છીએ અને એ લોકોનું રજિસ્ટ્રેશન કરીએ છીએ. તેમજ એમાંથી કોઈ પણ અમને શંકાસ્પદ લાગે તો અમે ઉપલય અધિકારીને જાણ કરીએ છીએ. સાહેબ, આપના દ્વારા જે રજીસ્ટ્રેશન અને તપાસ કરવાની હોય તે કેટલા લોકોને રોજે રોજ કરવામાં આવે છે અને કેવી રીતે હોય છે? અત્યારે હાલ જે તપાસ કરવામાં આવી રહી છે એમાં તો અમે અહીંયા થર્મલ સ્કેનર ગન છે કે જેનાથી અમે તપાસ કરીએ છીએ અને ટેમ્પરેચર માપીએ છીએ અહીંયા તો હાલ પૂરતું. અને જો એમાંથી અમને કોઈ એવું લાગ્યું કે આ ભાઈને ટેમ્પરેચર વધુ આવે છે અને એના ઉપર અમને થોડી કંઈ શંકા થાય તો અમે એને ડાયરેક્ટ અમારા જે મેડિકલ ઓફિસર છે એમને રિફર કરીએ છીએ અને એમના મંતવ્ય અનુસાર પછી એમની આગળની જે કંઈ પ્રોસેસ થાય એ રીતે કરીએ છીએ. 100% જે ડૉક્ટર સાહેબે જણાવ્યું એ મુજબ ત્યારે એક મહિલા પોલીસમાં ફરજ બજાવે છે તેની સાથે સીધી વાત કરી હતી. આપનું નામ અને આપણે કેવી રીતે મહિલા તરીકે તમે કેવી રીતે ફરજ બજાવો છો કોરોના જેવી મહામારીમાં? જી, મારું નામ ડેગરા નિરાલી છે અને સુપર ચેકપોસ્ટ ઉપર અત્યારે છું. અમે અહીંયા જે બહારથી જે લોકો આવતા હોય તેની કામગીરી એવી છે કે કયા જિલ્લામાં ક્યાં રહે છે, ક્યાં જવાના છે એ તે બધી એની વિગત લખીએ છીએ અને બસ એટલી કામગીરી કરીએ. તમે એક મહિલા છો, લેડીઝ છો, તો તમારા ઘરે કોરોના જેવી મહામારીમાં તમારા ઘરના કેવી રીતે તમને સપોર્ટ કરે છે ફરજમાં જવા માટે, કેવી રીતે તમને હેલ્પફુલ થાય છે તમારા ફેમિલી? તો મારી ફેમિલીની વાત કરીએ ને તો અમે આવીએ તો મમ્મી બધું તૈયાર કરી રાખીએ અને અમે અહીંયા જઈએ તો અમારી માટે અલગ જ સુવિધા કરેલી હોય છે, જેથી કપડાને અમે ઘરમાં ન જઈ શકીએ એમ, અને ફૂલ સપોર્ટ આપે છે અમારી ફેમિલી અમને. 100% જે જોવા તો જઈએ તો જે અધિકારીઓ છે તેના માટે પણ એક પરિવાર છે, તેનો પણ પરિવાર છે. ત્યારે સીધા જ આપણે છત્રપાલ ગારિયાધારમાં પોલીસ તરીકે ફરજ બજાવે છે તેની સાથે વાત કરીએ. જી સાહેબ, આપના જે વિસ્તારમાં છે કેટલા પોલીસ કર્મચારીઓ અહીંયા છે અને જીઆરડીના જવાન પણ કેટલા ફરજ બજાવે? અત્યારે આ સુપર ખાતે ચેકપોસ્ટ ઉપર 2 પોલીસના જવાનો અને 9 જીઆરડીના જવાનો ફરજ ઉપર છે. તે તમામ આવેલા વાહનનું ચેકિંગ કરી અને તેની નોંધણી કરી અને થર્મલ ગન દ્વારા જેનો તપાસની મેડિકલ ટીમ દ્વારા કરાવી અને પછી એને
રવાના કરવામાં આવશે. સાહેબ, આપના વિસ્તારમાં અમુક લોકો એવા પણ હશે જે બિનજરૂર નીકળતા હશે, તેના માટે પોલીસ શું કાર્યવાહી કરી રહી છે? બિનજરૂરી નીકળવા લોકોને અહીંયા કડક એકવાર વોર્નિંગ આપવામાં આવશે, જો વોર્નિંગ તો માને નહીં તો એની ગાડી ડિટેન માટે પોલીસ સ્ટેશનમાં મોકલવામાં આવશે. 100% ત્યારે જો ઘરમાં રહેવું, સુરક્ષિત રહેવું. સહયોગી રાજેશ તિલાવત સાથે રાહુલ મકવાણા, સુખપર. રાજેશ તિલાવત સાથે રાહુલ મકવાણા, જીટીવી ન્યૂઝ સુખપર.